નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી કહેવત કથામાં એક નવી કહેવત સંપ ત્યાં જમ્પ આ કહેવત કઈ કથાને આધારે ગુજરાતીમાં બોલવામાં આવે છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ચાલો સાંભળવા માટે તૈયાર થઈ જાઓ કથા સંપ ત્યાં જમ્પ કહેવત કથા એક મોટું જંગલ હતું આ જંગલ ખૂબ મોટું હતું અને જંગલમાં ઘણા બધા પશુઓ અને પંખીઓ રહે આ જંગલમાં ચાર સાંઢ પણ રહેતા હતા આ ચારેય સાંઢ જેવા તેવા ન હતા તમે આ સાંઢને જુઓ ને તો મોમાં આંગળા નાખી જાઓ જંગલી માતેલા સાંઢ હતા એકદમ નવ યુવાન જાડા પાડા અને તગડા સાંઢ હતા તેમની આંખો મોટી મોટી તેમના શિંગડા અણીદાર અને અણીદાર શિંગડા જો કોઈના પેટમાં ઘૂસી જાય ને તો આરપાર નીકળી જાય ચારેય સાંઢને પાક્કી ભયબંધી હતી તેઓ ચારેય સાથે હરતા સાથે ફરતા અને સાથે સાથે ચરતા જંગલમાં લીલું લીલું ઘાસ પણ ખૂબ હતું આથી ખાવાની કોઈ ચિંતા ન હતી રોજ લીલું લીલું ઘાસ ચરતા અને મજેથી ફરતા તેમને તો બસ મજા જ મજા હતી આ જંગલમાં એક વાઘ રહેતો હતો આ વાઘ પણ જેવો તેવો ન હતો વાઘ એટલે વાઘ જોતા સાથે જ આપણા હોશખોશ ઉડી જાય વાઘ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ વિકરાળ હતો અને રાજા મહારાજાની જેમ તેની ચાલ પણ છટાદાર તેના પગના નખ એવા ધારદાર હતા કે એક જ તરાપે શિકારનો ખુડદો બોલાવી દે બસ શિકાર પર વાઘની નજર પડવી જોઈએ થોડી જ વારમાં શિકાર વાઘના પેટમાં પહોંચી ગયો હોય હવે એક દિવસની વાત છે પેલા ચારેય સાંઢ જંગલમાં લીલું લીલું ઘાસ ચરતા હતા વાઘ આ ચારેય સાંઢને જુએ છે સાંઢને જોતા જ વાઘના મોમાં તો પાણી છૂટે છે વાઘ આવો સરસ લાગ છોડે વાઘે એક સાંડ ઉપર તરાપ મારી પણ ચારેય સાંઢ એકદમ સાવધ સચેત થઈ ગયા જે સાંઢ પર તરાપ મારી હતી તે સાંઢ તરત જ વાઘ તરફ ફરી ગયો અને તેના અણીદાર શિંગડા આગળ ધરી દીધા પછી તો ચારેય સાંઢે એક થઈને પોતાના અણીદાર સિંગડા વાઘની સામે ધરી દીધા વાઘ તરાપ તો મારે છે પણ તેમ કરવાથી તો તે સાંઢના અણીદાળ શિંગડા પર પડે છે હવે વાઘ તો એકલો હતો અને સાંઢ ચાર હતા ચારે ચાર સાંઢ માટેલા સાંઢ તેઓના અણીદાળ શિંગડા આગળ વાઘનું જોર શું ચાલે વાઘે જોયું કે આ ચાર સાંઢ આગળ પોતાની દાળ ગળે એમ નથી ચારેય સાંઢ વિફળશે તો મારું કચુંબર કરી નાખશે અને ચારેય સાંઢથી ડરીને વાઘ તો ઊભી પૂછડીએ ભાગ્યો આમ ચારેય સાંઢ સંપથી વાઘ સામે લડત આપે છે તેથી વાઘને ભાગવું પડે છે ચારેય સાંઢનો વિજય થયો તે વિજય સંપનો વિજય હતો ચારેય વાઘની સામે સંપથી લડત આપી તેથી તેઓનો વિજય થયો હવે વાઘ પણ વિચારમાં પડી ગયો કે ચારેય સાંઢના સંપને કારણે વાઘ હાથ ઘસતો રહી ગયો આમ જોવા જઈએ તો વાઘ જોરાવર હતો જો એકલ દોકલ સાંઢ ભેટી જાય ને તો વાઘ પણ જાય તેવો ન હતો એક બે સાંઢને તો પૂરા કરી શકે તેમ હતો પણ આ તો ચાર ચાર સાંઢ હતા ચારેય સાથે જ રહેતા હતા એવો એમનો સંપ હતો પછી તો વાઘે સાંઢના શિકાર માટે બે ચાર વખત મહેનત કરી પણ એક વખત વાઘ સફળ ન થયો જેવો તે શિકાર કરવા જતો કે તરત જ ચારેય સાંઢ ભેગા થઈ જાય અને વાઘ ઉપર તૂટી પડતા આ રીતે ચારેય સાંઢ વાઘને ભગાડી શકતા હવે વાઘનો તેમને ડર ન હતો ચારેય સાંઢમાં તો સંપ હોવાથી વાઘ જેવો વાઘ પણ જંગલમાં હોવા છતાં તેઓ શાંતિથી રહી શકતા હવે એક દિવસની વાત છે કોઈક કારણસર ચારેય સાંઢનો મોટો ઝઘડો થયો ઝઘડાને કારણે ચારેય સાંઢની ભાઈબંધી તૂટી ગઈ હવે ભાઈબંધી હોય તો સંપ હોય ને ભાઈબંધી જતાં સંપ પણ ગયો અને સંપ જાય તો કુસંપ આવે ચારેય સાંઢમાં કુસંપ થતાં તેઓ હવે સાથે રહેતા હરતા ફરતા કે ચરવા પણ જતા નથી હવે તો ચારેય સાંઢ એકલા પડી ગયા હતા એકલા પડી જતા એક મોટી ઉપાય ઉપાધિ આવી પહેલાં શાંતિ હતી હવે અશાંતિ આવી સાંઢ એકલા પડી ગયા એટલે હવે તેમને પહેલાં વાઘને પણ બીક લાગવા માંડી પહેલાં તો ચારેય ભેગા થઈને વાઘને ભગાડી મૂકતા હતા પણ હવે હવે તો એ શક્ય નથી એકલા હોવાથી વાઘનો સામનો પોતે જ કરવો પડે આથી તેમના મનમાં હવે પહેલાં જેવી શાંતિ ન રહી અશાંતિને કારણે જંગલમાં ઘણું બધું ઘાસ હોવા છતાં વાઘની બીકને કારણે પૂરું ચરી પણ ન શકતા હતા હવે પૂરું ખાઈ ન શકવાને કારણે તેમનામાં પહેલાં જેવી તાકાત પણ ન રહી હતી હવે પેલો વાઘ તો રાહ જોઈને જ બેઠો હતો તેણે જોયું કે હવે ચારેય સાંઢના ચાર ચાર ચોકા થયા છે એટલે કે ચારેય સાંઢમાં હવે સંપ નથી હવે જો હું તેમનો શિકાર કરીશ તો ચારેય એક સાથે મારી પર હુમલો નહીં કરે અને એકલા સાંઢનો શિકાર કરવો એ તો વાઘને મન ડાબા હાથનો ખેલ હતો હવે વાઘ રાહ જોવે ખરો તેને તો એક સાઢ પર તરાપ મારી વાઘની ધારણા સાચી પડી બીજો કોઈ સાઢ તેમનો સામનો કરતા નથી ઉલટાના તેઓ તેમનો સામનો કરવાને બદલે વાઘને જોતા ભાગી ગયા વાઘે જે સાઢ પર તરાપ મારી હતી તે સાઢ એકલો પડી જાય છે અને એકલો સાઢ શું લડી શકવાનો હતો ના વિકરાળ વાઘ રામ શરણ કરી દે છે આમ ચારમાંથી એક સાંઢ ઓછો થઈ ગયો થોડા દિવસ ગયા એક દિવસ લાગ મળતા વાઘે બીજા સાંઢ ઉપર પણ તરાપ મારી અને એક જ તરાપે સાંડ સાંઢ ધરતી પર ઢળી પડે છે વાઘના ધારદાર નખ સાંઢના પેટમાં ઘૂસી જતાં તેનું પેટ ચીરી નાખતા હવે તો ચારમાંથી બે સાંઢ ઓછા થયા થોડા દિવસમાં તો વાઘ બાકી રહેલા બે સાંઢનો પણ કોળિયો કરી ગયો બાલમિત્રો કુસંપનું પરિણામ ખરાબ આવે છે બરાબર ને પહેલાં ચારેય સાંઢ સંપથી રહેતા હતા ચારેય સંપથી વાઘનો સામનો કરતા હતા વાઘ સાંઢથી ડર તો પણ સાંઢને વાઘનો ડર ન હતો એટલે સંપને કારણે ચારેય શાંતિથી રહી શકતા હતા પણ કુસંપને કારણે ચારે સાંઢ એકલા પડી ગયા એકલા પડી જતા વાઘનો ડર ઊભો થયો મનમાં અશાંતિ આવી વાઘે તેનો લાભ લીધો એટલે બાળ મિત્રો કહેવત પડી છે સંપ ત્યાં જંપ તો બાળકો વિદ્યાર્થી મિત્રો બાળ દોસ્તો આ કથા પરથી આપણને એ શીખવા મળે છે કે હંમેશા આપણે સંપથી રહેવું જોઈએ સંપીને રહીએ તો કોઈ પણ પડકારનો સામનો આપણે કરી શકીએ છીએ તો બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ને કે આ કહેવત કેવી રીતે પડી તો તમને મજા આવીને કહેવત કથા સાંભળવાની જો વિદ્યાર્થી મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો આપની બાબત ખાસ જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બારને લગતા ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય પ્રશ્નોના જવાબની ચર્ચા કાવ્ય અને પાઠની સમજૂતી સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થ અર્થવિસ્તાર પત્રલેખન સંક્ષેપીકરણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સમાસ છંદ અને વ્યાકરણને લગતા બધા જ વિડીયો આપણે આ મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે કોઈ નવી કહેવત કથા સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો બાર દોસ્તો